સુરતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ રાખવાના આદેશને લઈને તબીબોએ વિરોધ કર્યો. 3500થી વધારે તબીબો હડતાલ પર ઉતરી ચૂક્યા છે અને હાઈકોર્ટના આદેશ સામે ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાલ પર ઉતર્યા છે. તરફથી જે આદેશ કરવામાં આવ્યો છે તેને લઈને ગુજરાતની અંદર ખાનગી ડોક્ટરો છે તે હડતાલ ઉપર જોડાય છે. એક દિવસની હડતાલની અંદર જે સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ 600થી વધુ ડોક્ટરો છે હડતાલમાં જોડાયા છે. તો આપણી સાથે જે ડોક્ટરો છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતની હડતાલ છે, શું માંગો છે ખાસ કરીને? આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા ગુજરાત રાજ્યના સમગ્ર ખાનગી તબીબો તથા હોસ્પિટલની એક હડતાલ જાહેર કરવામાં આવી છે, જેમાં આજે સવારે 8થી આવતીકાલે સવારે 8 સુધી ઇમરજન્સી તથા ઓપીડી બંધ રહેશે. કહેવાનું અહીંયા દર્શક મિત્રોને એ છે કે આ એ હડતાલ જે છે ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે નથી. આ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ફાયર સેફ્ટીના તથા બીયુસીના રિલેટેડ બધા જ નિયમો પાળવા માટે પહેલાં કટિબદ્ધ હતી, હમણાં બી છે અને ભવિષ્યમાં પણ રહેશે. કોર્ટ જે પ્રમાણે ડાયરેક્શન કરશે, રાજ્ય સરકાર જે પ્રમાણે નિર્દેશો કરશે, એ પ્રમાણે બધા જ નિયમોનું પાલન કરવા માટે આઈએમએના તબીબો હાજર છે. પરંતુ જ્યારે 2020માં જ્યારે હાઈકોર્ટે ડાયરેક્શન આપવામાં આવ્યું અને અમુક નિયમો જે ડાયરેક્શન મેન્ડેટરી કર્યા એમાં બધા મેન્ડેટરી નિયમો આઈએમએના તબીબો પાડે છે, પરંતુ એમાં એક નિયમ એવો હતો કે ડાયરેક્શન એવું હતું કે આઈસીયુ પ્રિફરેબલી ઇન ધ ગ્રાઉન્ડ ફ્લોરોની. એટલે જ્યારે બી કોર્ટે બી એવો શબ્દ વાપરેલો હતો કે ભાઈ એ ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રિફરેબલી હોવી જોઈએ, મેન્ડેટરી નથી. તો 2020થી અત્યાર સુધીમાં આ 1.5 વર્ષનો સમયગાળો વીતી ગયો, તો રાજ્ય સરકારે કે કોઈ પણ ઓથોરિટીએ આ પ્રિફરેબલી શબ્દ આઈસીયુમાં હોવો જોઈએ, ગ્રાઉન્ડ ફ્લોર પર હોવો જોઈએ, એના માટે કોઈ કમિટીનો ઓપિનિયન કેમ ન લીધો? અને એ ઓપિનિયન લેવા વગર કોઈ પણ એનઓસી અરે કોઈને પણ નોટિસ આપવાનો કોઈ પણ ઓથોરિટીને અધિકાર નથી. આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર હોવું કેટલું યોગ્ય છે, કઈ રીતે ડોક્ટરોને મુશ્કેલી ભરી છે? આઈડિયલી આપણે જોવા જઈએ તો આઈસીયુ ફર્સ્ટ ફ્લોર પર અથવા એની ઉપર હોય તો વધુ યોગ્ય છે, કારણ કે સુરત જેવી સિટીમાં જે દર વર્ષે પૂરની સ્થિતિ આવે છે, અત્યારે જે આપણે નવસારીમાં એ પરિસ્થિતિનો આપણે સામનો કરી રહેલા છે, અને બીજું કે નીચેના ફ્લોર પર હોય તો પેશન્ટોની અવર જવર વધારે રહીને ઇન્ફેક્શન રેટ પણ વધવાના ચાન્સીસ રહે, એને લીધે દર્દીને જ હાલાકી પડી શકે છે. સર, શું કહેશો, આ જે હાઈકોર્ટનો નિર્ણય છે કેટલો યોગ્ય છે, શું આપની હવે આવનારા દિવસોની રીતે કઈ રીતે માંગ રહેશે? નહીં, આ હાઈકોર્ટનો જે આ ચુકાદો આવ્યો છે એ થોડો ઉતાવળે કાચું કપાયું એવું લાગે છે. આમાં એવું થવું જોઈતું હતું કે એક્સપર્ટ્સની જે તજજ્ઞોની પેનલ બનાવીને એમનો અભિપ્રાય લેવો હતો, કારણ કે કોઈ બી જગ્યાએ તમે જે પૂછો સવાલ તે ગૂગલમાં સર્ચ મારશો કે આઈસીયુને માટે બેસ્ટ લોકેશન કહ્યું તો કોઈ બી જગ્યાએ કોઈ બી સર્ચ તમને એવું નહીં બતાવશે કે ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું જોઈએ. ફર્સ્ટ ફ્લોર ઓર અબાઉ તમે કોઈ બી જગ્યાએ જુઓ, ઇન્ટરનેશનલ કોઈ બી જગ્યાએ તમે જુઓ, કારણ કે એના ઘણા બધા ભયસ્થાનો છે, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે, નોઇઝ પોલ્યુશન થાય છે, અને એટલા માટે આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવું નહીં જ જોઈએ. અને એને માટે જે આકરા જે પગલાઓ જે સરકાર લઈ રહી છે એને માટે અમે અમારી આજે વ્યથા વ્યક્ત કરીએ છીએ. 600થી વધુ જે સુરતના ડોક્ટરો છે તે હડતાલની અંદર જોડાયા છે. સર, હવે આવનારા દિવસોની કદાચ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો કઈ રીતની માંગો રહેશે કદાચ? હું ડૉક્ટર અશોક પટેલ, પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત. સરકારે જે પ્રમાણે આઈસીયુ અને ફાયર એનઓસી માટે જે આદેશો જાહેર કર્યા છે તે ઘણા ઉતાવળથી જાહેર કર્યા છે, અને એને માટેનો અમલ કરવા માટેનો સમય પણ ઘણો ઓછો આપવામાં આવ્યો છે. 5-7 દિવસની અંદર જ અમલ કરવાનું કહેવામાં આવ્યું છે, જે ઘણી વાર શક્ય નથી. અમારી માંગણી એવી છે કે એ માટેનો સમય લંબાવવામાં આવે, અને આ બધા જે ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ હોવું જોઈએ અને આઈસીયુ એના માટે જે સ્પ્રિંકલ સિસ્ટમ દરેકે ઇન્સ્ટોલ કરવી જોઈએ, એ બધા નિયમો માટે સરકારે મેડિકલ ફેકલ્ટીના માણસને ઇન્વોલ્વ કરીને એ પ્રમાણે કમિટી બનાવીને